વડોદરા જિલ્લામાંથી છરી પાલિત પદયાત્રા સંઘ લઈને આવતીકાલના રોજ ડભોઈ તાલુકા ખાતે પધારી રાજ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજ રત્નસુરી મહારાજ સાહેબ તથા ચાર ચાર આચાર્ય ભગવંત સહિત 80 વધુ સાધુ સાધ્વીજી ભગવંત અને 600 વધુ પદયાત્રિકો અને અન્ય 1200 જેટલા ભાવિકો શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનની પાવન ધરા પર છરી પાલિત સંઘ પધારી રહ્યા છે. ત્યારે આ શુભ પ્રસંગે તાલુકાના 6 જિનાલયો, ધર્મશાળા, ઉપાશ્રયો, પાઠશાળા શણગાર કરી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રાજરત્ન સુરેશ્વરજી મહારાજ તથા 80 વધુ સાધુ સાધ્વીજી ભગવંત અને 600 વધુ પદયાત્રિકો અને અન્ય 1200 જેટલા ભાવિકોની હર્ષોલ્લાસથી સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે. તો આ શુભ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ભવ્યાથી ભવ્ય નગરના પ્રવેશ દ્વારના શુભ લોકાર્પણ પ્રસંગે તમામની સ્વાગત માટે રાહ જોઈ રહ્યા છે. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.